टैग HTML માં p ટેગ નો ઉપયોગ ફકરો દર્શાવવા માટે થાય છે. પેરેગ્રાફ ટેગ ની શરૂઆત p અને અંત /p થી થાય છે. ફકરાની શરૂઆત હંમેશા નવી લીટીથી થાય છે. બ્રાઉઝર આપમેળે જ ફકરાની શરૂઆતમાં અને અંતમાં ખાલી જગ્યા છોડે છે. અહીંયા મેં HTML પ્રોગ્રામ બનાવવા માટે વપરાતા એટલે કે વેબ પેજ બનાવવા માટે વપરાતા મુખ્ય ટેગ જેવા કે HTML, હેડ, ટાઇટલ, બોડી વગેરે અહીંયા મેં પહેલેથી જ લખેલા છે. તો અહીંયા મેં પેરેગ્રાફને શીર્ષક આપ્યું છે એટલે કે ટાઇટલ અને સ્લેશ ટાઇટલની વચ્ચે મેં પેરેગ્રાફ લખ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મેં બોડી અને સ્લેશ બોડીની વચ્ચે કંઈ જ નથી લખ્યું એટલે કે મેં બોડી ટેગમાં કંઈ નથી લખ્યું. તો સૌથી પહેલાં ને સેવ કરીને જોઈએ કે તે વેબ પેજમાં કેવું દેખાશે. તો અહીંયા હું ફાઇલ મેનુ પર ક્લિક કરું છું અને ત્યારબાદ સેવ. હવે અહીંયા ડાબી બાજુ તમારે ફાઇલને જ્યાં સેવ કરવી છે એ લોકેશન તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. મારે ડેસ્કટોપ પર સેવ કરવું છે તો હું ડેસ્કટોપ પર ક્લિક કરું છું. અને હવે અહીંયા હું ફાઇલ નામ આપું છું p.html. તો અહીંયા હું લખું છું p.html અને હું એને સેવ કરું છું. તો અને હવે હું આને ક્લોઝ કરી દઉં છું એટલે આપણે જોઈ શકીએ કે આઉટપુટ કેવું દેખાશે. સૌથી પહેલાં હું આને વચ્ચે લઈ જઉં છું અને તમે અહીંયા જોઈ શકો છો કે મારું આઉટપુટ આવી ગયું છે. તો સૌથી પહેલાં આની ઉપર ડબલ ક્લિક કરો. હવે અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો કે વેબ પેજનું શીર્ષક પેરેગ્રાફ છે કારણ કે મેં ટાઇટલ ટેગની વચ્ચે શું લખ્યું હતું? પેરેગ્રાફ. અને મેં બોડી ટેગમાં કશું જ નહોતું લખ્યું તો આ તમને ખાલી જગ્યા દેખાય છે. તો હવે બોડી ટેગમાં લખવા માટે આપણે નોટપેડ ફાઇલ ઓપન કરવી પડશે. તો એ કેવી રીતના કરશું? આ તમને આઉટપુટ ફાઇલ દેખાય છે એની ઉપર એકવાર ક્લિક કરો. સૌથી પહેલાં એકવાર ક્લિક કરો ત્યાર પછી રાઇટ ક્લિક આપો. રાઇટ ક્લિક કર્યા પછી તમને અહીંયા ઓપ્શન્સ જોવા મળશે એમાં ઓપન વિથ અને અહીંયા નોટપેડ. અહીંયા તમારી નોટપેડ ફાઇલ ઓપન થઈ ગઈ છે. હવે બોડી અને સ્લેશ બોડીની વચ્ચે ફકરો લખવા માટે મેં ઓલરેડી એટલે કે પહેલેથી જ એક ફકરો લખીને રાખ્યો છે. તો એ ફકરો અહીંયા આપણે કોપી પેસ્ટ કરી લઈશું. તો એના માટે સૌથી પહેલાં આને મિનિમાઇઝ કરીએ. સૌથી પહેલાં હું આ ફાઇલ ઓપન કરું છું. હવે બધી જ લાઇનને ફકરાની બધી જ લાઇનને એક સાથે સિલેક્ટ કરવા માટે હું કંટ્રોલ એ આપું છું એટલે કે સિલેક્ટ ઓલ. ત્યારબાદ કોપી કરવા માટે કંટ્રોલ સી. અને હવે મારે આ ફાઇલમાં એને કોપી કરવું છે તો અહીંયા હું આ ફાઇલ ઓપન કરું છું અને અહીંયા પેસ્ટ એટલે કે બોડી અને સ્લેશ બોડીની વચ્ચે મેં આ ફકરાને પેસ્ટ કરી નાખ્યો છે. હવે આ ફકરો વેબ પેજ પર કેવો દેખાશે તે સૌથી પહેલાં આપણે જોઈએ. તો તેના માટે સૌથી પહેલાં આપણે વેબ પેજને રિફ્રેશ કરવું પડશે. તો સૌથી પહેલાં હું આને સેવ કરું છું, કંટ્રોલ એસ આપું છું. અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે રિફ્રેશનું આઇકોન છે અથવા તો તમે કીબોર્ડમાંથી F5 પણ દબાવી શકો છો. તો અહીંયા હું રિફ્રેશના આઇકોન પર ક્લિક કરું છું એટલે કે અહીંયા હું ક્લિક કરું છું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફકરો આવી ગયો છે પણ આ તમને ફકરાના સ્વરૂપમાં દેખાતું નથી. કારણ કે હજુ મેં આપણે કોઈ ફકરાનો આપવા માટે કોઈ ટેગ નથી આપ્યો કે વેબ પેજમાં આપણે ફકરો દર્શાવો છે એના માટે કોઈ ટેગ હજુ સુધી આપ્યો નથી. તો તેના માટે આપણે અહીંયા સૌથી પહેલાં બે ફકરાને અલગ પાડીએ. તો મેં અહીંયાથી ફકરાને અલગ પાડ્યો. એ બુક ઇઝ લાઇક અ બેસ્ટ ફ્રેન્ડથી મેં ફકરાને જુદો પાડી દીધો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક લીટી મેં છોડી છે એટલે કે એન્ટર આપ્યું મેં તો અહીંયા એક લીટી છૂટી ગઈ મારી. તો હવે આ લીટી જે અહીંયા છૂટી એ વેબ પેજમાં દેખાય છે કે નહીં તે જોઈએ સૌથી પહેલાં. તો તેના માટે આને સેવ કરીએ સૌથી પહેલાં અને હું અહીંયા કંટ્રોલ એસ આપું છું. અને હવે અહીંયા હું રિફ્રેશને પર ક્લિક કરીશ. તો અહીંયા હું રિફ્રેશ પર ક્લિક કરું છું પણ અહીંયા વેબ પેજમાં કોઈ ચેન્જ નથી થતો એટલે કોઈ બદલાવ આવતો નથી. કારણ કે મેં પેરેગ્રાફ માટે એટલે કે ફકરા માટે કોઈ સ્પેશિયલ ટેગ અહીંયા આપ્યો નથી. તો સૌથી પહેલાં આપણે કોણીય કૌંસમાં એટલે કે એન્ગ્યુલર બ્રેકેટમાં હું p લખું છું. અહીંયા સૌથી પહેલાં હું p લખું છું. તો અહીંયા મેં p એટલે કે પેરેગ્રાફ ટેગ લખી કાઢ્યો છે. તો હવે આપણે જોઈએ કે આ વેબ પેજમાં કેવું દેખાશે તે પહેલાં અહીંયા ફકરાને હું અલજુ અલગ પાડું છું જેથી આપણે ફકરાને ડિફરન્શિએટ કરી શકીએ એટલે કે જુદો કરી શકીએ. તો અહીંયાથી મેં અલગ પાડ્યો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ મારી એક લીટી છોડેલી છે. તો હવે આપણે જોઈએ કે તે વેબ પેજમાં કેવું દેખાશે. તો તેના માટે આપણે સૌથી પહેલાં રિફ્રેશ કરવું પડશે વેબ પેજને. તો ચાલો હવે સૌથી પહેલાં વેબ પેજને રિફ્રેશ કરીએ. તો અહીંયાથી હું રિફ્રેશ બટન પર ક્લિક કરું છું. ઓકે, મેં પહેલાં એને સેવ નથી કર્યું. ચાલો પહેલાં સેવ કરીએ. તો હું અહીંયાથી કંટ્રોલ એસ આપું છું નોટપેડ ફાઇલમાં અને હવે આપણે રિફ્રેશ કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે મારો ફકરો અહીંયા અલગ પડી ગયો છે. એ બુક ઇઝ લાઇક અ બેસ્ટ ફ્રેન્ડ હુ વિલ નેવર વોક અવે ફ્રોમ યુ. પરંતુ તેના પછીની લાઈન એટલે કે બુક્સ આર પેક્ડ વિથ નોલેજ
એ સળંગ દેખાય છે, પરંતુ મેં અહીંયા નોટપેડ ફાઇલમાં તો મેં અહીંયા લીટી છોડેલી છે, તો કેમ આવું થયું? કારણ કે મેં પી ટેગને ક્લોઝ નથી કર્યો. જેમ તમે જાણો છો કે પી ટેગ એ પેર ટેગ છે, તો મારે એને ક્લોઝ કરવો પડશે. તેના માટે પી ટેગને ક્લોઝ કરીશું તો જ એ ફકરો અલગ પડશે. તો સૌથી પહેલાં તેના માટે આપણે કોણીયા કૌંસમાં સ્લેશ પી લખીશું. તો અહીંયા હું લખું છું સ્લેશ પી, એટલે કે મારે ફક્ત આ બે જ લાઈન ફકરા તરીકે જોઈએ છે. તેના માટે હું અહીંયા લખું છું સ્લેશ પી. તો અહીંયા મેં લખ્યું સ્લેશ પી. તો હવે આ નોટપેડ ફાઇલને સેવ કરીએ, તો કંટ્રોલ એસ આપું છું અહીંયાથી, અને હવે આ વેબ પેજને રિફ્રેશ કરીએ. તો અહીંયાથી આપણે રિફ્રેશ કરીએ છીએ, તમે અહીંયા જોઈ શકો છો કે ફકરો અહીંયાથી અલગ પડી ગયો છે. જેમ તમે અહીંયા જોયું કે જ્યારે પણ હું પી ટેગ આપું છું ત્યારે બ્રાઉઝર પોતાની જાતે જ ફકરાની ઉપર અને નીચે એક લાઈન છોડી દે છે, એટલે કે એક લીટી છોડી દે છે. અને તમને અહીંયા દેખાય છે કે દરેક ફકરાનું પૂર્વ નિર્ધારિત અલાઇનમેન્ટ ડાબેથી જમણે છે. તમે આ અલાઇનમેન્ટને અલાઇન એટ્રીબ્યુટની મદદથી બદલી પણ શકો છો. તો સૌથી પહેલાં એટ્રીબ્યુટ એટલે શું તે સમજીએ. એટ્રીબ્યુટ HTML એટ્રીબ્યુટ એ એલિમેન્ટના બિહેવિયરને કંટ્રોલમાં રાખવા માટે ઓપનિંગ ટેગમાં વપરાતા ખાસ પ્રકારના શબ્દો છે. ટૂંકમાં તે એલિમેન્ટનો ગુણધર્મ દર્શાવે છે. એટ્રીબ્યુટના મુખ્યત્વે બે પેરામીટર્સ છે, નેમ અને વેલ્યુ. તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું એક બીજા વિડીયોમાં. અહીંયા આપણે અલાઇન એટ્રીબ્યુટનો ઉપયોગ કરવાના છે. તો પી અલાઇન ઇઝ ઇક્વલ ટુ લેફ્ટમાં પી એ એલિમેન્ટ છે, અલાઇન એ એટ્રીબ્યુટ છે, જ્યારે લેફ્ટ રાઇટ સેન્ટર અને જસ્ટિફાઈ એ એક જ એટ્રીબ્યુટ અલાઇન માટેની અલગ અલગ વેલ્યુ છે. હવે અહીંયા વેબ પેજમાં તમે જોઈ શકો છો કે દરેક ફકરાનું પૂર્વ નિર્ધારિત અલાઇનમેન્ટ ડાબેથી જમણે છે. તો હવે આ અલાઇનમેન્ટ બદલવા માટે આપણે અલાઇન એટ્રીબ્યુટનો ઉપયોગ કરવો પડશે. હંમેશા એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ ટેગ અથવા એલિમેન્ટનું એટ્રીબ્યુટ હંમેશા ઓપનિંગ ટેગમાં જ લખાય છે. તો અહીંયા હું ઓપનિંગ ટેગ આપણો અહીંયા પી છે, તો અહીંયા હું પી ટેગની અંદર લખીશ અલાઇન. તો અહીંયા હું પી ટેગમાં લખું છું અલાઇન સ્પેસ આપીને. અહીંયા મેં લખ્યું અલાઇન ઇઝ ઇક્વલ ટુ, મારે જમણેથી ડાબે લઈ જવું છે, તો અહીંયા હું લખીશ ડબલ ઇન્વર્ટેડ કોમામાં રાઇટ. તો હવે એને સેવ કરીએ અને આ પેજને રિફ્રેશ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પેરેગ્રાફનું અલાઇનમેન્ટ જમણી બાજુ છે, એટલે કે જમણેથી ડાબે. તો હવે આપણે સેન્ટર અલાઇનમેન્ટ જોઈએ. તો તેના માટે નોટપેડ ફાઇલમાં અહીંયા હું લખું છું પી અલાઇન ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં હું લખીશ. તો અહીંયા હું ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીશ, ઓકે, અહીંયા હું લખું છું સેન્ટર. તો હવે જેમ તમે જાણો છો કે પેરેગ્રાફ એ પેર ટેગ છે, તો છેલ્લે હું એને ક્લોઝ કરીશ, એટલે હું અહીંયા આપીશ સ્લેશ પી. તો હવે એને સેવ કરીએ અને જોઈએ, રિફ્રેશ કરીએ, અને તમે અહીંયા જોઈ શકો છો કે સેન્ટર અલાઇનમેન્ટ આવી ગયું છે. ચાલો આપણે પેરેગ્રાફને થોડો નાનો કરી દઈએ જેથી તમે બરાબર જોઈ શકો. તો હું અહીંયાથી એને નાનો કરી રહી છું, લાઈફથી અહીંયાથી એન્ટર આપ્યું મેં, અને હવે અહીંયા હું સ્લેશ પી આપું છું, અને અંતમાં જે સ્લેશ પી છે એને આપણે કાઢી દઈએ. તો અહીંયા હું એને કાઢી દઉં છું, અને હવે એને સેવ કરી કંટ્રોલ એસ અને એને રિફ્રેશ આપું છું હું. તો તમે અહીંયા જોઈ શકો છો કે સેન્ટર અલાઇનમેન્ટ આવી ગયું છે. હવે સ્લેશ પી પછીની લાઇન જે મેં લખી છે એ તેના પૂર્વ નિર્ધારિત અલાઇનમેન્ટ એટલે કે ડાબેથી જમણે જોવા મળે છે, કારણ કે મેં તેને ત્યાં કોઈ જ અલાઇનમેન્ટ આપ્યું નથી. તમે અહીંયા જસ્ટિફાઈ અલાઇનમેન્ટ પણ આપી શકો છો. આજના વિડીયો માટે બસ આટલું જ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નોટિફિકેશન મળે કે મેં નવો વિડીયો અપલોડ કર્યો છે. હેપી લર્નિંગ. આવજો.